અમદાવાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી. વડોદરા અમદાવાદ હાઈવે પર સાયકલ સવાર જોવા મળ્યા. વડોદરાથી આણંદ તરફના હાઈવે પર 2-3 યુવકો સાયકલ હંકારતા જોવા મળ્યા. એક્સપ્રેસ હાઈવે પર તમામ પ્રકારના ટુ વ્હીલર વાહનો પર પ્રતિબંધ છે, ત્યારે NHAI ની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ મુકાય છે જોખમમાં. મહત્વનું છે કે આ પહેલા એક બાઇક સવારનો વિડીયો પણ વાયરલ થયો હતો. ગંભીર બેદરકારીથી વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવે પર પણ તમામ દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ છે. તો આપ જોઈ શકો છો, જ્યારે મોટાભાગના અકસ્માતો થતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આ રીતે પ્રતિબંધ રાખવામાં આવ્યો હોય. જેમ કે એક્સપ્રેસ હાઈવે પર દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ છે, છતાં પણ આપ જોઈ શકો છો. સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે. અર્પણ, જે પ્રકારે હાલની વાત કરીએ તો અમદાવાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી જે સામે આવી છે, જ્યાં વડોદરા અમદાવાદ હાઈવે પર સાયકલ સવાર જોવા મળ્યા છે, કેવી રીતે તેમને એન્ટ્રી આપવામાં આવી? જી, પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે જયારે આટલા ટોલ ટેક્સ ના જે પોઈન્ટ હોય છે, દરેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે, અને જે નિયમ છે કે એક્સપ્રેસ હાઈવે ઉપર જે ભારે વાહનો અને કાર સિવાયના અન્ય કોઈ પણ વાહનોને મંજૂરી હોતી નથી, તો કયા સંજોગોમાં કેવી રીતે આ સાયકલ સવાર જે છે તેમને પ્રવેશ મેળવ્યો? કારણ કે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે તે રોડની સાઈડમાં ચલાવી રહ્યા છે, પરંતુ આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક અને ગંભીર કહી શકાય. કારણ કે એક્સપ્રેસ હાઈવે ઉપર દરેક વાહન છે તે પૂર ઝડપે જતું હોય છે અને કોઈ પણ સમયે કોઈ પણ વળાંકમાંથી પણ પસાર થતા હોય છે. ત્યારે જો આવી રીતે આટલા ધીમા જે સાયકલ ચાલકો જઈ રહ્યા છે રોડની સાઈડ પર, તેની સાથે કોઈ વાહન અથડાય તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. ફક્ત સાયકલ સવાર નહીં, આ પહેલા કેટલાક બાઇક સવારો પણ આ રીતે એક્સપ્રેસ હાઈવે ઉપર પોતાની બાઇક હંકારતા જોવા મળ્યા હતા. એટલે ગંભીરતા એ બાબતની છે કે કઈ જગ્યાએ ચૂક થઈ છે, ક્યાંથી આ લોકોએ પ્રવેશ મેળવ્યો, શું કર્મચારીઓ છે કે તેમની સાથે તેમની કોઈ મિલીભગત છે કે એવી કોઈ ચોક્કસ જગ્યા છે કે જ્યાંથી કોઈ પણ વાહન ચાલક એક્સપ્રેસ હાઈવે પર આ રીતે પ્રવેશી શકે છે. એટલે હાલમાં બેદરકારી જણાઈ રહી છે, પરંતુ સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીને માટે આ આંખ ઉગાડનારો આ વિડીયો છે, કેમ કે જો તેઓ વહેલી તકે પગલાં નહીં લે તો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. અર્પણ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. અમદાવાદ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારી, જ્યાં વડોદરાથી આણંદ તરફ હાઈવે પર જોવા મળ્યા સાયકલ સવાર.